नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां ने? स्टूडेंट्स, आजे आपणे धोरण 9 विषय इंग्लिश एमां ग्रामर टॉपिकमां चर्चा करवा जई रह्या छीए। आजे आपणे जे टॉपिकनी चर्चा करीशुं ते टॉपिक तमारा माटे तद्दन नवो ज छे, एटले के धोरण 9 जे ग्रामर विषय छे ते ग्रामर टॉपिकनी अंदर आजनो जे टॉपिक ते साव नवो ज छे। तो आपणे एने शरूआतथी माहिती मेळवशुं। स्टूडेंट्स, तमने लोकोने ख्याल हशे के डॉक्टर्स छे तो डॉक्टर्स शुं कार्य करे छे? तो के दे एक्झामिन ध पेशंट्स, तेओ दर्દીઓને તપાસવાનું કાર્ય કરે છે। ત્યારબાદ પોલીસ છે તો પોલીસમેન છે તે શું કાર્ય કરે છે? તો કે ધે કેચ ધ થીફ, તેઓ ચોરને પકડવાનું કામ કરે છે। આ ઉપરાંત ઘરમાં આપણા ઘરની અંદર મિક્સચર પણ હશે તો મિક્સચર છે એનું શું કાર્ય છે? તો કે ધે ગ્રાઇન્ડ ધ થિંગ્સ, તેઓ વસ્તુઓને દળવાનું કામ કરે છે, વસ્તુઓને દળવાનું કાર્ય કરે છે। આમ વ્યક્તિઓ છે, ત્યારબાદ વસ્તુઓ છે, તેના અલગ અલગ પ્રકારના જે કાર્યો હોય છે તે દર્શાવેલા હોય છે કે ભાઈ ડૉક્ટર છે તો તે દર્દીને તપાસવાનું કાર્ય કરે છે, પોલીસ છે તો તે ચોરને પકડવાનું કાર્ય કરે છે, પ્લમ્બર છે તો તે નળ ફિટ કરી આપવાનું અને નળ રિપેર કરી આપવાનું કાર્ય કરે છે। બસ આ જ કાર્ય નામનો જે વર્ડ છે તે જ કાર્ય વિશેની ચર્ચા છે જે આજે આપણા ગ્રામર ટોપિકમાં કરવાની રહેશે। કઈ ટોપિકની? તો કે ફંક્શન્સ। તમારો જે ન્યૂ ટોપિક છે તે આપેલો છે ફંક્શન્સ। ફંક્શન્સ ધેટ મીન્સ કે કાર્ય, કાર્ય વિશે। હવે આ તમે કહેશો કે ફંક્શન્સ એટલે શું? તો કે ફંક્શન્સ એટલે કે એક એવા શબ્દ, ફંક્શન વર્ડ્સ, એવા શબ્દનું તમારે સમજૂતી આજે મેળવવાની રહેશે કે જેના અલગ અલગ પ્રકારના કાર્ય દર્શાવેલા છે। હવે આ કાર્યો છે, આ જે ફંક્શન વર્ડ છે તેને કઈ રીતે તમારે લખવા, કઈ રીતે એને સમજવા તેની માહિતી આપણે અહીં આજે મેળવવાની રહેશે। આ ઉપરાંત તમારે એક્ઝામની અંદર અને તમારા સેન્ટેન્સ કઈ રીતના બનાવવાના તેની સમજૂતી અહીં આપેલી છે। તો ચાલો આપણે આ જે ફંક્શન્સ છે, ફંક્શન વર્ડ છે, તેનું શું કાર્ય છે અને તેને કઈ રીતે આપણે યુઝ કરી શકીશું એના વિશે આપણે અભ્યાસ કરીએ। તમારો જે ફર્સ્ટ ફંક્શન વર્ડ છે તે આપેલું છે તમને ઇમોશન। ઇમોશન શું છે? તો કે લાગણી વ્યક્ત કરવી। ઇમોશન નામનો જે વર્ડ છે, ઇમોશન વર્ડનું એનું ફંક્શન શું છે, એનું કાર્ય શું છે? તો કે ઇમોશન ધેટ મીન્સ કે લાગણીઓ તેની વ્યક્ત કરે છે। નીચે તમને એના કીવર્ડ્સ આપેલા છે કે કઈ રીતના તમારી વાક્ય છે એની શરૂઆત કરવાની રહેશે। એમાં લખેલું છે ઓ શેર, એટલે કે ખૂબ જ ઉદાસ અથવા તો અરે ઉદાસ। નેક્સ્ટ તમને આપેલું છે કોંગ્રેચ્યુલેશન, એટલે કે તમને અભિનંદન, કાંઈક તમે લાગણી વ્યક્ત કરો છો, રડવાની લાગણી વ્યક્ત કરો છો, ઉદાસ છો તમે, તમે ખુશ છો, બરાબર, કાંઈક સરપ્રાઈઝ થઈ ગયા છો, આશ્ચર્ય થઈ ગયા છો। આ બધી જ વસ્તુઓનો સમાવેશ તમારે ઇમોશનમાં થાય છે। હવે તમારે જે આ ઇમોશન નામનો જે ફંક્શન વર્ડ છે તેનો યુઝ કઈ રીતે કરવો તે વસ્તુની સમજ છે તે આપણે મેળવીએ। તમને એક અધૂરું સેન્ટેન્સ આપેલું હોય છે, અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે, વી લોસ્ટ ધ ગેમ, પછી તમને ડેશ ડેશ કરેલું આપેલું છે, વી લોસ્ટ ધ ગેમ એટલે કે અમે રમત હારી ગયા છીએ, બરાબર। હવે સપોઝ તમારી સામે કોઈ વ્યક્તિ આવે છે, હવે બે વ્યક્તિઓ તમારી સામે આવે છે અને એ તમને એમ કહે છે કે અમે તો આજે રમત હારી ગયા છીએ, તો તમે શું કહેશો? ઓ સો સેડ, અરે કેટલું દુઃખ, એમ કેટલું આમ કેટલી મહેનત પછી પણ તે લોકો છે તે રમત છે તે હારી જાય છે, તમે થોડી દુઃખની લાગણી વ્યક્ત કરો છો, બરાબર। તો હવે તમારે સેન્ટેન્સ છે તે કઈ રીતનું બનાવવાનું રહેશે? તો કે વી લોસ્ટ ધ ગેમ ઉપર તમને જે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ આપેલું છે, અધૂરું સેન્ટેન્સ આપેલું છે તે તેને જવાબમાં તમારે એમને એમ જ લખવાનું રહેશે, વી લોસ્ટ ધ ગેમ। પછી જે ડેશ ડેશ તમને કરેલું આપેલું છે એમાં જો બ્રેકેટમાં તમને એ લખેલું છે એક્સપ્રેસિંગ ઇમોશન, એટલે કે લાગણીઓ તમારે વ્યક્ત કરવાની છે, એક્સપ્રેસિંગ ધેટ મીન્સ કે વ્યક્ત કરવું, શું વ્યક્ત કરવાનું છે? તો કે લાગણી વ્યક્ત કરવાની છે। હવે અહીંયા તમને એમ કીધું છે કે રમત અમે હારી ગયા છીએ, તો સામે તમારે દુઃખની લાગણી થોડીક વ્યક્ત કરવાની કે તમે ઉદાસ થઈ ગયા છો એવી લાગણી વ્યક્ત કરવાની, બરાબર। તો આવી લાગણી વ્યક્ત કરવા માટેનો જે વર્ડ છે એ આપણે યુઝ કરી શકીએ ઓ સો સેડ। બસ આ જ રીતનું વાક્ય છે, અધૂરું વાક્ય છે, તમારે આગળ કમ્પ્લીટ કરતું રહેવાનું રહેશે। અધૂરા સેન્ટેન્સ તમને આપેલા હશે,
ब्रेकेट में तमने वर्ड आपेलो हशे के एक्सप्रेसिंग इमोशन, એટલે કે ઇમોશન લાગણી તમારે દર્શાવવાની છે. તો તમારું જે અધૂરું સેન્ટેન્સ છે, ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે, એ સેન્ટેન્સને તમારે ઇમોશન વડે, એટલે કે એમાં કેવી લાગણીનો ભાવ થાય છે, કેવી લાગણી તમારે વ્યક્ત કરવી, એ વસ્તુથી તમારે વાક્ય છે એને તમારે પૂર્ણ કરવાનું રહેશે. વી લોસ્ટ ધ ગેમ, આન્સર શું આવે એમાં તમારું સેન્ટેન્સ તમે કમ્પ્લીટ કરશો, એટલે ઓ સો સેડ. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ એના જેવું જ જોઈએ. વી ગોટ ગ્રેટ સક્સેસ, અમે ખૂબ જ સફળતા મેળવી, મહાન સફળતા મેળવી. પછી શું આપેલું છે, ડેશ ડેશ, ધેટ મીન્સ કે તમારે હજી સેન્ટેન્સમાં આગળ લખવાનું રહેશે. એક્ઝામમાં બી અંદર આ જ રીતના ક્વેશ્ચન પૂછેલા હશે, ઇન્કમ્પ્લીટ સેન્ટેન્સ હશે. ત્યારબાદ તમને લોકોને અહીંયા બ્રેકેટ આપેલું હશે કે સેના આધારે તમારે વાક્ય છે તે પૂરું કરવાનું રહેશે. હવે વાક્ય છે એમાં જે પ્રમાણે તમને લોકોને બ્રેકેટ આપેલો હશે તે જ પ્રમાણેનું સેન્ટેન્સ તમારે પૂર્ણ કરવાનું રહેશે. હવે અહીંયા આપેલું છે એક્સપ્રેસિંગ ઇમોશન, હવે અહીંયા લાગણીનો ભાવ કેવો હોવો જોઈએ. વી ગોટ ગ્રેટ સક્સેસ, અમે મહાન સફળતા મેળવી. હવે કોઈ પણ વ્યક્તિ છે એ જ્યારે સફળતા મેળવે છે તો ત્યારે તમે એને અભિનંદન વ્યક્ત કરશો, બરાબર, એમને શું કહેશો, તો કે કોંગ્રેચ્યુલેશન, નહીં કે તમે એમ કહેશો ઓ સો સેડ. આવી લાગણી આપણે વ્યક્ત ના કરી શકીએ, કેમ કે સામેવાળી વ્યક્તિ છે એને સફળતા મળેલી છે તો આપણે એને પ્રોત્સાહન આપવાનું છે, એમને અભિનંદન એને વ્યક્ત કરવાના છે. તો અહીંયા તમારું જે સેન્ટેન્સ છે, જે ડેશ ડેશ કરેલું છે, એમાં ઇમોશન તમારું કયું આવશે, તો કે કોંગ્રેચ્યુલેશન. વી ગોટ ગ્રેટ સક્સેસ, અમે મહાન સફળતા મેળવી, તો આપણે શું કહીશું એને, કોંગ્રેચ્યુલેશન, એટલે કે તમને ખૂબ ખૂબ અભિનંદન. આ થયું ફર્સ્ટ તમારું ફંક્શન વર્ડ, કયું, તો કે ઇમોશન. ઇમોશન શેના માટે યુઝ કરીશું આપણે, તો કે લાગણીઓ વ્યક્ત કરવા માટે. બ્રેકેટમાં તમને અહીંયા આપેલા છે તેમના કી વર્ડ્સ છે કે તમે આ વર્ડ્સનો યુઝ કરી અને તમારું અધૂરું જે વાક્ય છે તે તમે કમ્પ્લીટ કરી શકો છો. નેક્સ્ટ આપણે ફંક્શન વર્ડ છે તે જોઈએ, પોસિબિલિટી, એટલે કે શક્યતા દર્શાવવી. પોસિબિલિટી, ઘણી બધી શક્યતાઓ હોય, આપણે ચોક્કસપણે ના કહી શકીએ કે ભાઈ આ વસ્તુ છે તે આમ બનશે જ, ખાલી શક્યતાઓ બની શકે કે મે બી કદાચ પેલો જે વ્યક્તિ છે તે મોડો આવશે. આપણે શું દર્શાવેલું છે, તો કે શક્યતા દર્શાવેલી છે. પરફેક્ટ વસ્તુની નથી ખબર કે ભાઈ મોડો જ આવશે એમ, બરાબર, ખાલી આપણે શક્યતા દર્શાવીએ છીએ કે મે બી હી વિલ બી લેટ, એટલે કદાચ તે મોડો થશે અથવા તો મોડો આવશે. ઓકે, એને જે ફંક્શન વર્ડની અંદર તમને કીવર્ડ્સ આપેલા છે મે ઓર માઇટ, ફંક્શન વર્ડની તમને જે કીવર્ડ્સ છે એ તમને લોકોને શેમાં હેલ્પફુલ થશે, તો કે તમારું જે ઇન્કમ્પ્લીટ સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ તમે આ જે વર્ડ આપેલા છે એના આધારે તમે કમ્પ્લીટ કરી શકશો. એટલે તમારા જે ઇન્કમ્પ્લીટવાળા સેન્ટેન્સ છે ફંક્શન વર્ડથી તમારે જે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના રહેશે એ સેન્ટેન્સ તમારે ઓલમોસ્ટ સાચા જ પડશે. હવે જોઈએ આનું એક્ઝામ્પલ, કઈ રીતનું આપણે એને કમ્પ્લીટ કરીશું વાક્યને. ધ રેન, આટલું જ ખાલી તમને અહીં આપેલું છે કે ધ રેન. પછી બ્રેકેટમાં શું આપેલું છે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવો. શેની શક્યતા, તો કે વરસાદની. હવે વરસાદની આપણે શું શક્યતા દર્શાવી શકીએ, તો કે વરસાદની આપણે શક્યતા દર્શાવી હોય તો મે બી આપણે એમ કહી શકીએ કે કદાચ આજે વરસાદ મોડો આવશે, અથવા તો વરસાદને આકાશ છે તે જોતા એમ થાય કે ઓ હજી હમણાં જ વરસાદ આવશે, બરાબર. આવી ઘણી બધી શક્યતાઓ છે તે આપણે દર્શાવી શકીએ. તો અહીંયા આપણું જે સેન્ટેન્સ છે ધ રેન, તમને જે ક્વેશ્ચનમાં આપેલું છે એ જ વસ્તુથી આપણે શરૂઆત કરીએ, ધ રેન. પછી જે કીવર્ડ્સ આપેલા છે એનો યુઝ કરીએ, તો શું આપેલું છે, કીવર્ડ્સ મે. પછી શું આપણે સેન્ટેન્સ આપણી રીતે બનાવેલું છે, કમ ટુડે, ધ રેન મે કમ ટુડે, આજે કદાચ વરસાદ આવશે, બરાબર. શું દર્શાવ્યું આપણે, તો કે પોસિબિલિટી, શક્યતા દર્શાવેલી છે. આપણે ફાઇનલી વસ્તુની ખબર નથી કે ભાઈ આજે વરસાદ આવશે જ, બરાબર, ખાલી આપણે પોસિબિલિટી જ દર્શાવવાની છે, શક્યતા જ દર્શાવવાની છે. એટલે આપણે વચ્ચે કયું યુઝ કરેલો છે વર્ડ, તો કે મે, ધ રેન મે કમ ટુડે, કદાચ આજે વરસાદ આવશે. ઓકે, આ થયું તમારી પોસિબિલિટી, એટલે કે શક્યતા દર્શાવો. હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ જે અધૂરા સેન્ટેન્સ છે
અહીંયા તમને જે એક્ઝામ્પલ આપેલા છે એ ફક્ત એક્ઝામ્પલ તમને અહીં સમજ પૂરતા આપેલા છે. તમે અહીંયા આગળ જે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ છે તે તમારી રીતે તમારી જાતે પણ બનાવી શકો છો. એવું નહીં કાંઈ ધ રેઇન મે કમ ટુડે તો આ જે સેન્ટેન્સ છે તે બનાવી શકો. આની જગ્યાએ બીજા ઘણા બધા સેન્ટેન્સ છે તે સેમ લાઇક ધીસ એટલે કે આના જેવા જ બીજા તમે સેન્ટેન્સ છે તે તમારી જાતે પણ બનાવી શકો છો. ઓકે, ધ નેક્સ્ટ ઇઝ પ્લેઝન્ટરીઝ. પ્લેઝન્ટરીઝ ઇટ મીન્સ કે તમારે આનંદનો ભાવ વ્યક્ત કરવાનો છે, ખુશીનો ભાવ વ્યક્ત કરવાનો છે, આભાર કોકનો માનવો છે, સત્કાર કોકનો કરવો છે, કોઈક ઉપર ઉપકાર કરવાનો જે ભાવ છે તે તમારે વ્યક્ત કરવો છે. તો એના માટેનું તમારે ફંક્શન છે તે કયું આવશે? તો કે પ્લેઝન્ટરીઝ. એટલે તમે કંઈક આનંદનો કંઈક ખુશીનો ભાવ તમે વ્યક્ત કરો છો. હવે જોઈએ એનું એક્ઝામ્પલ. અહીંયા તમને કીવર્ડ્સ એમાં આપેલા છે થેન્ક યુ. આવા તો ઘણા બધા એના જે આભાર છે, સત્કાર છે, ઉપકાર વ્યક્ત કરો એના કીવર્ડ છે તે ઘણા આવી શકે છે. હવે એક્ઝામ્પલ છે માય અંકલ ગેવ મી વોચ. ત્યારબાદ શું કરેલું છે? ડેશ ડેશ. માય અંકલ ગેવ મી, મારા કાકાએ મને વોચ એટલે કે ઘડિયાળ આપી. હવે તમને જ્યારે કોઈ વ્યક્તિ છે તે ગિફ્ટ સ્વરૂપે અથવા તો કંઈક બીજી વસ્તુ છે એ તમને લોકોને જ્યારે આપે છે તો ત્યારે તમે લોકો શું કરો છો? તો કે એમનો આભાર વ્યક્ત કરો છો. બરાબર, તમે ખુશીની લાગણી અનુભવી અને આભાર છે એ વ્યક્ત કરો છો. સપોઝ તમને કોઈ પેન આપે છે તો શું તમે કહેશો? તો કે થેન્ક યુ એટલે કે તમારો આભાર. હવે અહીંયા કાકા છે તે શું આપે છે? તો કે વોચ આપે છે. તો સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવું છે. ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ તો કે માય અંકલ ગેવ મી વોચ. હવે તમારું જે સેન્ટેન્સમાં શું દર્શાવવાનું છે? એક્સચેન્જિંગ પ્લીઝન્ટરીઝ, આનંદનો ભાવ વ્યક્ત કરવાનો છે. કાકા તમને વોચ આપે છે તો શું તમે એને કહેશો? થેન્ક યુ એટલે કે તમારો આભાર. ઓકે, હવે આ જે તમારા ફંક્શન વર્ડ્સ છે તે ફંક્શન વર્ડ પોસિબિલિટી, પ્લેઝન્ટરીઝ, ત્યારબાદ આપણે સૌથી ફર્સ્ટમાં ભણ્યા ઇમોશન્સ, આ ઘણા બધા ફંક્શન વર્ડ્સ છે તેનો હજી આપણે આગળ અભ્યાસ કરીએ. નેક્સ્ટ ફંક્શન વર્ડ છે તે તમને આપેલું છે એબિલિટી. એબિલિટી ધેટ મીન્સ કે ક્ષમતા દર્શાવવી. તમારી અંદર ક્ષમતા કઈ છે? કે હું બોલી શકું છું, હું સાંભળી શકું છું, હું ઇંગ્લિશ વાંચી શકું છું. આવી તમારી અંદરની જે પણ કંઈ એબિલિટી હોય તેના આધારે તમારે ફંક્શન વર્ડ છે તેનું સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાનું રહેશે. ઓકે, હવે જો એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ તે પહેલાં એના કીવર્ડ્સ સ્કેન અને કોડના આધારે તમારું જે એબિલિટીવાળું સેન્ટેન્સ તમને જો આપેલું હોય તો કેન અને કોડના આધારે તમારું જે સેન્ટેન્સ છે તે તમે પૂર્ણ કરી શકો છો. ઇનકમ્પ્લીટ સેન્ટેન્સને તમે કમ્પ્લીટ કરી શકો છો. એક્ઝામ્પલ આપેલું છે સુમન ધેટ, પછી શું આપેલું છે? ડેશ ડેશ. ઓકે, બ્રેકેટમાં આપેલું છે એક્સપ્રેસિંગ એબિલિટી, ક્ષમતા વ્યક્ત કરવો. સુમન છે તે શું કરી શકે છે? ઓકે, સુમન, પછી શું આપેલું છે? કેન વોક, સુમન ચાલી શકે છે. હવે અહીંયા તમે તમારી રીતે બી સેન્ટેન્સ બનાવી શકો છો. સુમન કેન કુક, સુમન કેન સ્પીક ઇંગ્લિશ, સુમન કેન વોક ફાસ્ટ. તમારી રીતે તમે લોકો અહીંયા સેન્ટેન્સ બનાવી શકો છો. ખાલી સિમ્પલ એક વસ્તુ કંઈ યાદ રાખવાની થશે, જે કીવર્ડ તમને આપેલો છે એટલે કે એબિલિટી, ક્ષમતા દર્શાવતો જે શબ્દ છે તે શબ્દ અહીંયા આવી જવો જોઈએ. બાકીનું સેન્ટેન્સ તમે લોકો તમારી અનુકૂળતા પ્રમાણે બનાવી શકો છો એટલે આખું સેન્ટેન્સ તમારા લોકોનું સાચું બની જશે. નેક્સ્ટ તમને આપેલું છે જોઈએ આપણે, ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી. ટોમ ગુજરાતી બોલી શકતો નથી. એની ક્ષમતા છે કે પોતે ટોમ છે તે ગુજરાતી બોલી શકતો નથી. બટ, પરંતુ, પછી શું આપેલું છે? ડેશ ડેશ. બ્રેકેટમાં આપેલું છે એક્સપ્રેસિંગ એબિલિટી. તો ટોમની ક્ષમતા શું છે? બરાબર, એ ગુજરાતી નથી બોલી શકતો તો એની કઈ એવી ક્ષમતા છે કે જે બીજી અધર લેંગ્વેજ છે તે બોલી શકે છે? તો જોઈએ આપણે સેન્ટેન્સ છે તે કઈ રીતનું બનાવી શકીએ. ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી, બટ ક્વેશ્ચનમાં જેમ છે એમ જ આન્સરમાં ફરી પાછું તમારે એ વસ્તુને રિપીટ કરવી પડશે. પછી તમે લોકો આગળ સેન્ટેન્સ એડ કરી શકો છો, હી કેન સ્પીક ઇંગ્લિશ, પરંતુ તે ઇંગ્લિશ બોલી શકે છે. અહીંયા તમને લેંગ્વેજ આપેલી છે
બરાબર કે તે આ લેંગ્વેજ છે તે બોલી શકે છે. હી ટોમ કેન નોટ સ્પીક ગુજરાતી. અહીંયા સેન્ટેન્સ છે એમ બી બનાવી શકો કે હી કેન સ્પીક ઉર્દુ, તે ઉર્દુ પણ બોલી શકે છે. અહીંયા પછી એમ પણ બોલી શકો કે હી કેન રાઇટ ગુજરાતી, તે ઇંગ્લિશ બોલી ભલે ના શકતો હોય પણ લખી શકે છે. એમની ટૂંકમાં જે ક્ષમતા હોય તે લેંગ્વેજના આધારે, ગુજરાતી નથી બોલી શકતો કાંઈ વાંધો નહીં, ઇંગ્લિશ એ કદાચ બોલી શકશે, ઉર્દુ છે તે બોલી શકશે, ફારસી છે તે બોલી શકશે અથવા તો લખી શકશે. તો અહીંયા સ્પીકની જગ્યાએ તમે રાઇટ પણ લખી શકો છો, બરાબર. એઝ યુ લાઈક, તમને જે રીતે વાક્ય તમારું સેન્ટેન્સ છે તે જે રીતના તમારું બનતું હોય તે, બટ ધ રૂલ ઇઝ કે તમારું જે કેન એટલે કે એબિલિટી દર્શાવતો જે વર્ડ છે તે વર્ડથી વાક્ય તમારું લોકોનું છે તે અહીંયા સ્ટાર્ટ થવું જોઈએ. બાકીનું સેન્ટેન્સ તમે જે લખો તે તમારું સેન્ટેન્સ છે તે રાઇટ એટલે કે સાચું જ પડશે. એબિલિટી જોયા બાદ નેક્સ્ટ આપણો જે ફંક્શન વર્ડ છે તે જોઈએ, કમ્પેરિઝન. કમ્પેરિઝન ધેટ મીન્સ કે તુલના દર્શાવવી. આઠમા ધોરણમાં તમે તુલના, કમ્પેરિઝન, ડિગ્રી વિશે ભણી ગયા હશો. ડિગ્રી છે તે શું દર્શાવે છે, તો કે કઈ કોકની સાથેની તુલના દર્શાવે છે. તમે તેના જેટલા જ હોશિયાર છો, તે તમારા કરતાં વધારે હોશિયાર છે, તે આખા ક્લાસમાં સૌથી વધારે હોશિયાર છે. આવી તમે લોકો ડિગ્રી છે તે ભણી ગયા છો આઠમા ધોરણના ગ્રામર ટોપિક વિશે. હવે ગ્રામર ટોપિકની અંદર એ જે ડિગ્રી છે એ જ તમારું કમ્પેરિઝન એટલે કે તમારી તુલના દર્શાવી. કઈ રીતના આ જે કમ્પેરિઝનવાળી જે ફંક્શન વર્ડ છે તમારો એને આપણે સેન્ટેન્સમાં યુઝ કરી શકીએ. હવે અહીંયા એઝ એઝ એટલે કે ના જેટલું જ, તુલના છે એ તમારી કમ્પેરિઝનમાં તમારા જેટલું જ એ વસ્તુ છે તે દર્શાવશે. પછી તમને આપેલું છે ER then એટલે કે તમારા કરતાં થોડુંક વધારે શ્રેષ્ઠ. અને લાસ્ટ તમને આપેલું છે ધ EST એટલે કે સૌથી શ્રેષ્ઠ, એટલે આખા બધા કરતાં બધા જે શ્રેષ્ઠ હોય, વધારે જે બધા કરતાં શ્રેષ્ઠ હશે એના માટે લાસ્ટ આપણે જે વર્ડ આપેલો છે તેનો આપણે યુઝ કરીશું. હવે જોઈએ આ કીવર્ડ છે એને આપણે સેન્ટેન્સમાં કઈ રીતે યુઝ કરશું. ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપેલું છે પીના ઇઝ એઝ, બ્રેકેટમાં શું આપેલું છે, કમ્પેરિઝન, તુલના દર્શાવો. અહીંયા શું આપેલું છે, એઝ, ધેટ મીન્સ કે તમારે પીના જેવું જ કાંઈક બીજી વ્યક્તિને એને ગોતી પડશે અને એની જેવી જ કંઈક ક્ષમતા અથવા તો એના જેવો જ કંઈક વિશેષણ એની અંદર હોય તે વસ્તુ તમારે અહીંયા એડ કરવી પડશે. પીના ઇઝ એઝ, હવે એ જ વસ્તુ આપણે અહીંયા લખી પીના ઇઝ એઝ. નેક્સ્ટ આપણે એડ કર્યું છે ટોલ એઝ મીના, પીના છે તે મીના જેટલી જ ઊંચી છે. સેમ વસ્તુ ઇઝ એઝ એઝ, ના જેટલું જ, તેના જેટલું જ, એ ઊંચી બે સરખી જ છે. પીનાની ઊંચાઈ પણ સેમ છે, મીનાની ઊંચાઈ પણ શું છે, તો કે સેમ છે. સેન્ટેન્સ તમારું કઈ રીતનું બનશે, પીના ઇઝ એઝ ટોલ એઝ મીના, પીના છે તે મીના જેટલી જ ઊંચી છે. બેની શું થઈ ગઈ, તુલના થઈ ગઈ, બે વચ્ચેનું જે કમ્પેરિઝન હતું તે બની ગયું. નેક્સ્ટ આપેલું છે કેતન ઇઝ ધ, પછી શું આપેલું છે, ડેશ ડેશ લખેલું આપેલું છે. શું આપેલું છે, કમ્પેરિઝન. હવે અહીંયા ખાસ જોવો કઈ ડિગ્રી આપેલી છે, તો કે ધ સુપરલેટિવ લાસ્ટમાં આપેલું છે, ધ પછી ડેશ ડેશ અને EST. તમારે અહીંયા સૌથી વધુ શ્રેષ્ઠ હોય તેવી વાક્યરચના બનાવવાની રહેશે. હવે કેતન જે લખેલું આપેલું છે પ્રશ્નમાં એ જ આપણે જોઈએ, કેતન ઇઝ ધ, બરાબર. હવે બાકીનું સેન્ટેન્સ તમે એને કેતનને સૌથી વધારે શ્રેષ્ઠ બનાવી શકો છો, બરાબર. કેતન ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર, કેતન છે તે સૌથી ઝડપથી દોડનાર વ્યક્તિ છે. હવે અહીંયા સેન્ટેન્સ તમે આમ પણ બનાવી શકો, કેતન ઇઝ ધ ક્લેવરેસ્ટ ઇન ધ ક્લાસ, ક્લાસમાં સૌથી વધુ કેતન હોશિયાર છોકરો છે. એટલે સૌથી વધુ કંઈક શ્રેષ્ઠ છે તેવું દર્શાવવા માટે તમારે આ ડિગ્રી એટલે કે સુપરલેટિવ ડિગ્રીનો તમારે યુઝ કરવાનો રહેશે. અહીંયા તમારે આપણે કમ્પેરેટિવ એટલે કે સરખામણી દર્શાવતી જ ડિગ્રીનો યુઝ કરેલો છે. કેમ, કમ્પેરિઝન, તુલના દર્શાવવી, કીવર્ડ્સ તમને અહીંયા આપેલા છે સેમ લાઈક ધીસ, એબિલિટી, ક્ષમતા દર્શાવી, એમાં બી કીવર્ડ્સ કેન અને કુડ આ સેન્ટેન્સનો તમે યુઝ આખો કરી શકો છો અને તમારી રીતે પણ સેન્ટેન્સ છે તમે બનાવી શકો છો. નેક્સ્ટ ફંક્શન વર્ડ છે તે આપણે હવે જોઈશું. નેક્સ્ટ ફંક્શન વર્ડ તમારું છે ઇન્ફોર્મેશન, ધેટ મીન્સ કે માહિતી મેળવવી.
તમારે કંઈક વસ્તુની માહિતી મેળવવી છે, કંઈક વસ્તુની તમે ઇન્ક્વાયરી કરો છો, પૂછપરછ કરો છો, બરાબર? ત્યારે આ ફંક્શન વર્ડ છે એનો આપણે યુઝ કરીશું. હવે આ જે ઇન્ફોર્મેશનવાળો જે ફંક્શન વર્ડ છે એમાં મોસ્ટ ઓફલી WH ક્વેશ્ચન બધા આવી જાય. WH ક્વેશ્ચન દેટ મીન્સ કે વુ, વોટ, વેર, વાય, હાઉ મેની, હાઉ મચ, આવા બધા જે વર્ડ છે એ તમે કંઈક ઇન્ફોર્મેશન તમે મેળવવા માટે થઈ અને પૂછો છો. વોટ્સ યોર નેમ, તમારું નામ શું છે, તો સામેવાળી વ્યક્તિ તમને નામ કહેશે એટલે તમે સામેવાળી વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા ઈચ્છો છો. એટલા માટે તમે આ જે ફંક્શન છે એનો તમે યુઝ કર્યો, બરાબર? હવે આ જે ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવી, કઈ રીતે આપણે એનું સેન્ટેન્સ બનાવીશું તે જોઈએ. અહીંયા આપેલું છે વુ, પછી બ્રેકેટમાં તમને આપેલું છે સિકિંગ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી તમારે દર્શાવવાની રહે છે. વુ સિકિંગ ઇન્ફોર્મેશન. હવે સેન્ટેન્સ તમે બનાવી શકો છો, વુ આર યુ, તમે કોણ છો, બરાબર? આવા ઘણા બધા સેન્ટેન્સ તમે બનાવી શકો છો. વુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ, તમારો બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સાચો મિત્ર તમારો કોણ છે, બેસ્ટ ફ્રેન્ડ તમારો કોણ છે. વુ ઇઝ યોર સિસ્ટર, તમારી સિસ્ટર કોણ છે. વુ ઇઝ યોર બ્રધર, તમારો ભાઈ કોણ છે. વુ ઇઝ યોર ટીચર, તમારા શિક્ષક કોણ છે. આવા ઘણા બધા વાક્ય છે તે તમે લોકો તમારી જાતે બનાવી શકો છો. નેક્સ્ટ તમને આપેલું છે વોટ, પછી આપેલું છે ડેશ ડેશ, બ્રેકેટમાં આપેલું છે સિકિંગ ઇન્ફોર્મેશન, આમાં બી તમારે માહિતી મેળવવાની છે. કઈ રીતની તમે માહિતી મેળવશો? વોટ ઇઝ ધ ટાઈમ, ત્યારે સમય શું થયો છે, બરાબર? તમારે કોકને ટાઈમની માહિતી જોઈએ છે, અહીંયા સમયની માહિતી જોઈએ છે, તો તમે એ રીતનો પ્રશ્ન પૂછશો. તમારા પપ્પા શું કરે છે એમ તમારે પૂછવું હોય તો વોટ્સ યોર ફાધર, તમારા પપ્પા શું છે અથવા તો તમારા પપ્પા શું કરે છે, બરાબર? આવા ઘણા બધા પ્રશ્નો છે એ તમે વોટથી બનાવી શકશો. એક ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવતો જ્યારે ફંક્શન વર્ડ હોય ત્યારે ક્વેશ્ચનમાં લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે. આ વસ્તુનું વિદ્યાર્થી મિત્રો એક ખાસ યાદ રાખજો કે ઇન્ફોર્મેશન અથવા તો તમારે ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ માટેનો, અહીંયા જે તમને સિકિંગ ઇન્ફોર્મેશન લખેલું છે ત્યાં ઇન્ક્વાયરી પણ હોઈ શકે, પૂછપરછ માટેનો પણ તમારે જે ફંક્શન છે તે હોઈ શકે, તો અહીંયા તમારે ક્વેશ્ચનમાં મૂકવાનું ભૂલાય નહીં. ઓકે, તેના નેક્સ્ટ ફંક્શન વર્ડ ઇઝ રિક્વેસ્ટ, એટલે કે તમે વિનંતી કરો છો, વિનંતીનો ભાવ દર્શાવો છો, તો એના કીવર્ડ્સ તમારા બનશે પ્લીઝ એટલે કે મહેરબાની કરીને, વુડ, લેટ, બરાબર? એટલે કે આવે જે તમે રિક્વેસ્ટ કરો છો, વિનંતી કરો છો, એ માટે થઈને તમારે એના ફંક્શન વર્ડ તરીકે વાક્ય તમારે બનાવવું પડશે. એક્ઝામ્પલ આપેલું છે વિલ યુ, બ્રેકેટમાં આપેલું છે રિક્વેસ્ટ વિલ યુ. હવે જો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ, વિલ યુ પ્લીઝ સીટ ડાઉન, મહેરબાની કરીને તમે બેસો, શું કર્યું તમે? રિક્વેસ્ટ કરી. કયો વર્ડ આવ્યો અહીંયા? પ્લીઝ, તમે વિનંતી કરી, સામેવાળી વ્યક્તિને રિક્વેસ્ટ કરી કે વિલ યુ પ્લીઝ સીટ ડાઉન, મહેરબાની કરીને તમે શું બેસશો. નેક્સ્ટ તમને આપેલું છે વુડ યુ, બ્રેકેટમાં આપેલું છે રિક્વેસ્ટ વુડ યુ સીટ ક્વાઇટ, તમે શું શાંતિથી બેસશો. આમાં બી તમારે વુડમાં રિક્વેસ્ટ એટલે કે વિનંતીનો ભાવ દર્શાવેલો છે. નેક્સ્ટ એક્શન વર્ડ ઇઝ એક્શન, દેટ મીન્સ કે ક્રિયા દર્શાવવી. તમે જે રોજબરોજની ક્રિયા કરો છો, તમે જે દૈનિક ક્રિયા કરો છો, તે બધી જ ક્રિયાઓ છે એ ફ્રિકવન્સી ઓફ એક્શનમાં એનો સમાવેશ થશે. એટલે સાદા વર્તમાનકાળનો યુઝ કરી અને તમે અહીંયા આ જે વસ્તુ એટલે કે તમારું જે વાક્ય છે, ઇન્કમ્પ્લીટ સેન્ટેન્સ છે, એને તમે કમ્પ્લીટ કરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ, આઈ નેવર, પછી શું આપેલું છે? ડેશ ડેશ, બ્રેકેટમાં તમને લખેલું આપેલું છે ફ્રિકવન્સી ઓફ એક્શન, એટલે તમારે જે રોજની ક્રિયા છે, તમારી જે દૈનિક ક્રિયા છે, તેના આધારે તમારું જે સેન્ટેન્સ છે તે કમ્પ્લીટ કરવાનું રહેશે. આન્સર જોઈએ, આઈ નેવર, શું લખેલું છે? કમ હોમ લેટ, હું ક્યારેય ઘરે મોડો આવતો નથી. અહીંયા તમે કમ હોમ લેટની જગ્યાએ તમે તમારી રીતે બી સેન્ટેન્સ બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ આપણે શું આપેલું છે, ગીતા, ફ્રિકવન્સી ઓફ એક્શન. હવે ગીતા છે તેની રોજની પ્રવૃત્તિ છે, તે દૈનિક જે ક્રિયા છે તે ક્રિયાને આધારે આપણે એનું સેન્ટેન્સ બનાવીશું. ગીતા ઓલવેઝ રીડ્સ ન્યૂઝ પેપર, ગીતા છે તે હંમેશા ન્યૂઝ પેપર એટલે કે છાપું છે તે વાંચે છે.
ओके आज एक्शन है तमारी जे रोजनी क्रिया फ्रीक्वेंसी ऑफ एक्शन तमारी जे दैनिक क्रिया है ते क्रिया ने आधार सेंटेन्स तमारे लोकोए बनावाना रहेशे। नेक्स्ट आपेलू छे तमने पर्सन एटले के व्यक्ति दर्शावे छे, प्लेस स्थळ दर्शावे छे, अने पछी आपेलू छे थिंग एटले के वस्तु दर्शावे छे। पर्सन माटेनो कीवर्ड्स आपणे यूज करशुं वु, त्यारबाद प्लेस माटे आपणे यूज करीशुं वेर, अने थिंग माटे यूज करीशुं विच। ओके फर्स्ट एक्जाम्पल तमने आपेलू छे ध मेन, पछी डेश डेश ने બ્રેકેટમાં શું લખેલું છે પર્સન। હવે તો મેન વાળું સેન્ટેન્સ છે અને તમારે પર્સનમાં એટલે ડિસ્ક્રાઇબ ધ પર્સન વ્યક્તિની માહિતી આપવાની છે કે ધ મેન એટલે તે માણસ છે તે શું છે તો જોઈએ ધ મેન વુ ઇઝ ટીચિંગ અસ ઇંગ્લિશ। ધ મેન એટલે આ માણસ કે જે અમને ઇંગ્લિશ શીખવે છે। શેનો ઉલ્લેખ કર્યો ધ મેનનો એટલે વ્યક્તિની માહિતી તમને લોકોને મળી ગઈ, વ્યક્તિનું ફંક્શન તમારું થઈ ગયું। શું થઈ ગયું તો કે વુ ઇઝ ટીચિંગ અસ ઇંગ્લિશ, તે શું આપણને શીખવે છે તો કે ઇંગ્લિશ શીખવે છે। નેક્સ્ટ આપેલું છે ધીસ ઇઝ ધ હોસ્પિટલ, બ્રેકેટમાં શું આપેલું છે પ્લેસ એટલે કે સ્થળ જગ્યા। હવે આ જે હોસ્પિટલ છે જે પ્લેસ આપેલી છે તમને હોસ્પિટલની તે હોસ્પિટલને આધારે તમારે સેન્ટેન્સ બનાવવાનું રહેશે। શું દર્શાવવું છે તો કે પ્લેસ ધીસ ઇઝ ધ હોસ્પિટલ, આ તે જ હોસ્પિટલ છે વેર માય અંકલ ઇઝ વર્કિંગ કે જ્યાં મારા કાકા કામ કરી રહ્યા છે। ઓકે શું દર્શાવેલું છે તો કે પ્લેસ શું દર્શાવ્યું હોસ્પિટલ જગ્યા દર્શાવી કે આ એ જ હોસ્પિટલ છે, જગ્યા દર્શાવી દીધી છે, પ્લેસ દર્શાવેલું કે જ્યાં મારા કાકા અત્યારે કામ કરી રહ્યા છે। ઓકે નેક્સ્ટ આપેલું છે આઈ શો અ બોક્સ, બ્રેકેટમાં શું આપેલું છે થિંગ, સેનાથી બનાવશું સેન્ટેન્સ વિચથી, થિંગમાં શું કીવર્ડ્સ આપણે યુઝ કરીશું વિચ, તો કે બોક્સ આપેલું છે તો હવે આ બોક્સનો તમારે ઉલ્લેખ કરવાનો છે, બોક્સની તમારે માહિતી આપવાની છે, કઈ રીતની માહિતી આપશું આઈ શો અ બોક્સ વિચ ઇઝ ગ્રીન, મેં બોક્સ જોયું બરાબર, આઈ શો અ બોક્સ મેં બોક્સ જોયું કે જે ગ્રીન એટલે કે લીલું છે બરાબર, લીલું જે બોક્સ છે મેં તે બોક્સને જોયું છે। શું દર્શાવેલું બોક્સ એટલે કે થિંગ। હવે અહીંયા તમારે ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ડિસ્ક્રાઇબિંગ થિંગ, ત્રણે ત્રણ વસ્તુ છે એ તમને આપેલી છે। જો પર્સન કે તો વુથી સેન્ટેન્સ બનાવી, સેન્ટેન્સને કમ્પ્લીટ કરો એટલે તમને વ્યક્તિની માહિતી મળી જશે, પ્લેસમાં તમને જો કે તો તમારે સ્થળની માહિતી દર્શાવવાની રહેશે, ત્યારબાદ થિંગ એટલે કે તમારે વસ્તુની માહિતી દર્શાવવાની રહેશે બરાબર ને મિત્રો। હવે આ જે તમારા બધા જે ફંક્શન વર્ડ છે તે બે રીતના પૂછાઈ શકે, એક તમારે છે આ જે ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ એટલે કે તમારે અધૂરા વાક્ય જે બ્રેકેટમાં તમને વર્ડ આપી દીધો છે તે રીતના પૂછાશે, પ્લસ આના મેચ ધ ફોલોઈંગ એટલે કે જોડકા પણ આવશે। મેચ ધ ફોલોઈંગની અંદર આ આખું સેન્ટેન્સ તમને જે આપેલું છે તે વસ્તુ તમને આપી દીધેલી હશે, અને ત્યારબાદ જે બ્રેકેટનો વર્ડ છે એ સામેના પાર્ટ બીમાં આપેલો હશે અને તમારે ફાઇન્ડ આઉટ કરી અને એના આન્સર છે તે લખવાના રહેશે। સપોઝ તમને અહીં આપેલું હશે આઈ નેવર કમ હોમ લેટ, અને સામે પાર્ટ બીમાં તમને આપેલું હોય કે ફ્રીક્વન્સી ઓફ એક્શન, તો તમે ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકો છો, શું કરી શકો છો, શોધી શકો છો કે ભાઈ આઈ નેવર તો કે કોઈ દિવસ નહીં, તમારી રેગ્યુલર રોજિંદી ક્રિયા થાય તો કયો વર્ડ એની અંદર આવે, કયો એક્શન વર્ડ આવશે તો કે ફ્રીક્વન્સી ઓફ એક્શન, ને તમારી જે રોજિંદી ક્રિયા છે તે બની જશે બરાબર ને। થેન્ક યુ।